रेल मंत्री दर्शनाबेन जरदोशनी उपस्थिति में ओलपाड़ तालुकाना बरबोधन गामे आजादी का अमृत महोत्सव अंतर्गत मारी माटी मारो देश अमृत कलश यात्रा कार्यक्रम योजायो हतो। आजादी अमृत महोत्सव की उजवणी भाग रूपे देश राज्यव्यापी चाली रहे मारी माटी मारो देश अभियान नो हेतु देश माटे पोतानु जीवन न्योछावर करनार नायकों ने श्रद्धांजलि अर्पण करवानो छे। અને મુખ્ય પાંચ થીમ પર આધારિત આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। હાથમાં તિરંગા અને દેશભક્તિની ધૂન સાથે ગ્રામજનો સંઘ બરબોધન ગામમાં તિરંગા યાત્રા યોજી સમગ્ર રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને ઉજાગર કરતા મારી માટી મારો દેશ કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ યોજાયો હતો। આ અવસરે યોજાયેલ અમૃત કળશ યાત્રાને ગામમાં ફેરવી રેલમંત્રી દર્શનાબેન જરદોશે ઘર ઘરથી અમૃત કળશમાં માટી એકઠી કરી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનોએ હાથમાં માટી લીધી હતી। અભિયાન વિશે વાત કરતા રેલમંત્રી દર્શના જરદોશે કહ્યું કે વડાપ્રધાન દ્વારા દેશવ્યાપી શરૂ કરાયેલા આ અભિયાનથી સમગ્ર દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમ પ્રેમની ભાવના ઉજાગર થશે અને દેશભરની પંચાયતોથી એકત્ર કરાયેલી માટી એકતાના પ્રતીક સ્વરૂપે દિલ્હીના કર્તવ્ય પથ પર લઈ જઈ અમૃત મહોત્સવ સ્મારક તરીકે અમૃત વાટિકામાં ભળી જશે। આઝાદીના અમૃત વર્ષ પછી કર્તવ્ય કાળની અંદર માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત આખા દેશના 7,500 ગામડાઓની અંદર જે કળશ યાત્રાની શરૂઆત કરી એ પૈકી આજે સુરત લોકસભાના ઓલપાડ વિધાનસભાના વરબોધન ગામે અમે આજે માટી લેવા માટે ઘરે ઘરે ગયા હતા। ખૂબ ઉત્સાહપૂર્વક બહેનો વડીલોએ ખાસ કરીને 90 વર્ષના માતાએ પણ એમાં પોતાની માટી ચોખા અર્પણ કર્યા હતા। આ માટી લઈ જઈને અમે દેશની અંદર કર્તવ્ય પથ પર આપણું જે અમૃતવન બનવાનો છે એમાં અમારું યોગદાન એ સુરત શહેર જિલ્લાની આ ઓલપાડ તાલુકાની માટી જે ખૂબ પવિત્ર માટી છે અનેક તીર્થસ્થાનો આવેલા છે બહુ જૂની અહીંયા આગળ ધાર્મિક મંદિરો છે આવી બધી જગ્યાઓની કળશની અમારી માટી દિલ્હીની અંદર રહેશે અને કાયમી 100 વર્ષ પછીના ભારતના નિર્માણમાં જે નરેન્દ્રભાઈએ વિચાર્યું છે કે 2047ની અંદર વિશ્વગુરુ તરફ આપણે આગળ વધીએ એમાં આપણું યોગદાન શું હોય આપણું કર્તવ્ય શું હોય એના માટેનો અમે સંકલ્પ પણ આજે લીધો છે। નિર્મલ પટેલ H24 ન્યૂઝ ઓલપાડ।